આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણમાં કપિરાજે આતંક મચાવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી અને જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો અંબાજી નેડિયામાં કપિરાજે 8 લોકોને બચકા ભર્યા છે. તો છેલ્લા 2 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે. વસુંધરા સોસાયટીમાં ઘરમાં ઘૂસી બાળક પર હુમલો કર્યો હતો. તો રાતે શ્યામ બંગલોઝમાં મહિલા પર હુમલો કરી અને તેને બચકા પણ ભર્યા. તો સાથે જ કપિરાજનો આતંક જોવા મળ્યો. કેટલાક ઘરોની બારીઓના કાચ પણ ફોડ્યા છે. તો કપિરાજને પાંજરે પૂરવા વન વિભાગની ટીમ કામે લાગી છે. તો સમાચાર સામે આવ્યા છે કપિરાજનો આતંક જોવા મળ્યો છે. અંબાજી નેડિયામાં કપિરાજે 8 લોકોને બચકા ભર્યા. તો છેલ્લા 2 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે અને જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો વસુંધરા સોસાયટીમાં ઘરમાં ઘૂસી બાળક પર હુમલો કર્યો હતો. તો બીજી તરફ રાધેશ્યામ બંગલોઝમાં મહિલા પર હુમલો કરી અને બચકા પણ ભર્યા. તો કેટલાક ઘરોની બારીઓના કાચ પણ ફોડ્યા હતા. તો સમગ્ર મામલે હાલ વન વિભાગની ટીમ કામે લાગી છે. તો કપિરાજને પાંજરે પૂરવા વન વિભાગની ટીમના પ્રયાસ. પાટણમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. તો છેલ્લા 2 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. વસુંધરા સોસાયટીમાં ઘરમાં ઘૂસી બાળક પર હુમલો કર્યો હતો. તો બીજી તરફ રાધેશ્યામ બંગલોઝમાં મહિલા પર હુમલો કરી અને બચકા પણ ભર્યા. તો મહિલા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પણ થઈ છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો કપિરાજને પાંજરે પૂરવા વન વિભાગની ટીમ કામે લાગી છે. તો છેલ્લા 2 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે. સમાચાર પાટણથી પ્રાપ્ત થયા છે. કપિરાજનો આતંક જોવા મળ્યો અને જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. રાધેશ્યામ બંગલોઝમાં મહિલા પર હુમલો કરી અને બચકા ભર્યા હતા.